हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? બધા મજામાં છો? અને યસ, બધા જ બધા જ સારી રીતે એક્ઝામ આપી હશે. બધાના પેપર સારા ગયા હશે. બંને યુનિટ ટેસ્ટ અને ફર્સ્ટ ટર્મની એક્ઝામિનેશન હતી. બંને વસ્તુઓ તમે સારી રીતે અટેમ્પ્ટ કરી જ હશે. ઓકે, ના આપણે ઓલમોસ્ટ બે વીકના ગેપ પછી આપણે મળી રહ્યા છીએ. ઓકે, સરની તબિયત થોડી યસ હેલ્થ ઇસ્યુ સર, અધર દેટ્સ વાય એક વીક એક્સટેન્ડ થઈ ગયું, એક વીક એક્ઝામ હતું. ઓકે, સો નાઉ ડોન્ટ વરી, વી આર બેક વિથ અવર બિઝનેસ. આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. ઓકે, અને આપણે આગળ ભણવાનું ચાલુ કરીએ છીએ. ઓકે, ના આપણે નવમા ચેપ્ટર પર હતા, શ્રેણી અને શ્રેણી પર. ઓકે, બેઝિક વસ્તુઓ બધાને જ ખબર છે. આપણે ઓલમોસ્ટ એ ચેપ્ટર ફિનિશ કરી દીધું હતું અને આપણે પ્રકરણ સ્વાધ્યાય પર જ હતા. ઓકે, પ્રકરણ સ્વાધ્યાયના પર ખાસા એવા દાખલાઓ આપણે કર્યા છે. ઓકે, એમાં આપણે આગળ વધવાનું છે. પરંતુ હવે આ ચેપ્ટર જે છે એ આપણા એક્ઝામમાં પણ નહોતું, એટલે જસ્ટ તમારો ટચ પણ એ ચેપ્ટર પ્રત્યે નહીં હોય, એ તમે એટલું વાંચ્યું પણ નહીં હોય. તો યસ, પહેલા હું થોડું જે બેઝિક આપણે ભણી ગયા છે એ વસ્તુ આપણે જોઈ લઈએ છીએ. રીઝનની રીતે જસ્ટ મેં લખ્યું છે, યસ અહીંયા સમાંતર અને સંકળોત્તર શ્રેણીનું મેં બેઝિક લખ્યું છે. આના પછી થોડા બીજા બે ત્રણ સૂત્રો છે જે મહત્વના છે, જે આપણે આગળ યાદ રાખવાના છે અને એનો ઉપયોગ કરવાના છે. ઓકે, ના અહીંયા આપણે બે આપણા પાસે મેઇન શ્રેણીઓ છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ રીઝન ઓનલી. ઓકે, આપણા પાસે બે છે, સમાંતર શ્રેણી અને સંકળોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે કે જે શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ કોન્સ્ટન્ટ રહેતો હોય એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહેતા હોઈએ છીએ. સમાંતર શ્રેણીના મુખ્ય બે પરિમાણો, પ્રથમ પદ અને સામાન્ય તફાવત. ઓકે, ધારો કે પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય, તો એ સમાંતર શ્રેણીનું જે વ્યાપક સ્વરૂપ છે આપણે આ રીતે લખીએ છીએ, એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી. ઓકે, આ પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ, આ ત્રીજું પદ ને આ ચોથું પદ, એ રીતે આપણે કહીએ છીએ. ઓકે, આ પ્રથમ પદ ડી સામાન્ય તફાવત લખ્યો છે. યસ, કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપણને ખબર હોય તો આપણે એનું વ્યાપક પદ એટલે કે એનમુ પદ, એનો પણ આપણા પાસે સૂત્ર છે, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. આ એનમા પદને જો શ્રેણી સાંત હોય, સાંત શ્રેણી એટલે કે જેમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય એને આપણે સાંત શ્રેણી કહીએ છીએ, અને જે શ્રેણી સાંત નથી આપણે અનંત શ્રેણી કહીએ છીએ. ઓકે, એટલે એમાં આ એનમુ પદ એનું અંતિમ પદ કહેવાય, એને આપણે સંકેતમાં એલ દ્વારા પણ દર્શાવી છે. યસ, એનું વ્યાપક પદનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ઓકે, એના સિવાય સમાંતર શ્રેણી જેનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય એના પ્રથમ એન પદોનો સરવાળો એટલે આપણે એસ એન થી દર્શાવીએ, એટલી શ્રેણીનો સરવાળો કહેવાય. ઓકે, એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. જો અહીંયા આપણને અંતિમ પદ ના આપ્યું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, પણ જો અંતિમ પદ આપેલું હોય અને પદોની સંખ્યા ખબર હોય, આ એન એટલે પદોની સંખ્યા. ઓકે, જો આપણને પદોની સંખ્યા ખબર હોય અને અંતિમ પદ આપેલું હોય તો આપણે એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એન પ્રથમ પદ વત્તા અંતિમ પદનો સરવાળો ગુણ્યા એન બાય ટુ, ઓકે, કુલ પદોની સંખ્યા ભાગ્યા બે, એ રીતે આપણે શોધી શકીએ છીએ. આમાં આપણે એક એડિશનલ વસ્તુ ભણ્યા હતા, સમાંતર મધ્ય. સમાંતર મધ્ય એટલે કે કોઈ બે બિન સંખ્યાઓ એ અને બી ની વચ્ચે કોઈ સંખ્યા કેપિટલ એ એવી રીતે ઉમેરી કે જેથી એ કેપિટલ એ અને બી એ સમાંતર શ્રેણી બનાવે. જો એ ને કેપિટલ એ ને એ અને બી નો સમાંતર મધ્ય કહેવાય. ઓકે, જો આપણને બે બિન સંખ્યા આપેલી તેના પરથી આ બે બિન સંખ્યાની વચ્ચેનો એક સમાંતર મધ્યક શોધવો તે બીજું કઈ નહીં, આ બંનેની સરેરાશ એ બરાબર એ પ્લસ બી બાય ટુ. ઓકે, ના આનાથી આપણે આગળ વધીએ છીએ કે આપણને બે બિન સંખ્યાઓ એ અને બી આપેલી અને એની વચ્ચે આપણે એન એવી સંખ્યાઓ ઉમેરવાની કે જેનાથી બનતી શ્રેણી આખી સમાંતર શ્રેણી બનાવે, તો એ એન સંખ્યાઓ કેવી રીતે શોધાય? તો અહીંયા બે બિન સમાંતર મધ્યકો એની વચ્ચેના એન સમાંતર મધ્યકો, આપણે બે બિન સંખ્યાઓ એ અને બી આપેલી હોય, યસ, એની વચ્ચે આપણે એન સંખ્યાઓ એવી રીતે ગોઠવવાની કે જેનાથી આખી આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી બને. તો એના માટે આપણને ખબર છે સમાંતર શ્રેણીમાં જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત ખબર પડી જાય તો આપણે ગમે તે સમાંતર શ્રેણીનું ગમે તે પદ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો યસ, એના માટે અહીંયા આપણે સામાન્ય તફાવત શોધવો પડે. તો જે સામાન્ય તફાવત એટલે કે યસ બી માઇનસ એ ભાગ્યા એન પ્લસ વન, એટલે કે જેટલા આપણે વચ્ચે સંખ્યાઓ મૂકવાની છે એના પ્લસ ડી, એક વખત મળી ગયું પછી કઈ નહીં, એ
A1 એટલે A પ્લસ ડી ડી જે આ મળી ગયું આમાં ઉમેરતા જઈએ A2 A પ્લસ 2 ડી એ જ રીતે AN એ A પ્લસ ND એ રીતે આપણે લખી શકીએ છીએ ઓકે જસ આ સમાંતર શ્રેણીને રિલેટેડ છે અને યસ એ જ રીતે સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી કે એવી શ્રેણી કે જેમાં બે ક્રમિક પદો કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ રહેતો હોય અચળ સંખ્યા રહેતી હોય તો એવી શ્રેણીને આપણે સમગુણોત્તર શ્રેણી કહેતા હોઈએ છીએ જે રીતે સમાંતર શ્રેણીમાં બે વસ્તુઓ મહત્વની હોય છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત એ રીતે સમગુણોત્તર શ્રેણીમાં પણ બે પરિમાણો ખૂબ જ અગત્યના હોય છે પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર યસ કોઈ પણ બે પદ બે ક્રમિક પદનો જે ગુણોત્તર આવે એને આપણે સામાન્ય ગુણોત્તર કહેતા હોઈએ છીએ ઓકે અને સંકેતમાં આપણે આર વડે દર્શાવીએ છીએ પ્રથમ પદ એ વડે દર્શાવીએ છીએ ઓકે તો યસ જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય ગુણોત્તર આર હોય તો એવી શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એ આર સ્ક્વેર આઈ આપણે દર્શાવી શકીએ છીએ ઓકે જે રીતે સમાંતર શ્રેણીમાં વ્યાપક પદ એટલે સમગુણોત્તર શ્રેણીનું પણ વ્યાપક પદ સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ એટલે કે એન ઉપર એ એન બરાબર એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ વન ઓકે યસ આર વ્યાપક પદ એ એન બરાબર એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ જસ્ટ તમારો સમય વેસ્ટ ના થાય એટલા માટે જસ્ટ આ લખીને રાખ્યું જસ્ટ મારે તમને એક્સપ્લેનેશન આપવાનું છે કાઇન્ડ ઓફ રિવિઝન એટલે જસ્ટ આપણે આગળ દાખલાઓ ગણીએ ત્યારે આ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ બીજું કઈ ઓકે એટલે અહીંયા વ્યાપક પદ એ જ રીતે પ્રથમ એન પદોનો સરવાળો એટલે યસ અને આમાં પણ એ જ વસ્તુ જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક દર્શાવી શકીએ એને આપણે સાંજ શ્રેણી કહીએ અને જે સાંજ નથી એને આપણે અનંત શ્રેણી કહેતા હોઈએ છીએ ઓકે નાવ અહીંયા એ જ રીતે પ્રથમ એન પદોનો સરવાળો પ્રથમ એન પદોનો સરવાળો જો સાંજ શ્રેણી હોય તેના માટે મેળવી શકીએ એસ એમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય એમાં એસ એન બરાબર એ કૌંસમાં વન માઇનસ આર ની એન ગા છેદમાં વન માઇનસ આર અથવા તો એ કૌંસમાં આર રેસ ટુ એન માઇનસ વન અપર આર માઇનસ વન ઓકે બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે અહીંયા વાપરી શકો છો યસ પણ સામાન્ય રીતે શું હોય છે કે જો સામાન્ય ગુણોત્તર એકથી નાનો હોય તો આપણે આ સૂત્ર વાપરતા હોઈએ છીએ અને જો સામાન્ય ગુણોત્તરનું મૂલ્ય એક કરતા મોટું હોય તો આપણે યસ બીજું સૂત્ર વાપરતા હોઈએ છીએ ઓકે યસ જરૂરી નથી કમ્પલસરી પાર્ટ નથી પણ ગણતરીઓ સરળ રહે અને યસ એમાં માઇનસ ચિહ્ન ના આવે એના માટે જે આ વસ્તુ કરતા હોઈએ છીએ બીજું કહીશ નથી ઓકે એ જ રીતે જે રીતે સમાંતર મધ્યક હતો એ રીતે સમગુણોત્તર મધ્યક સમગુણોત્તર મધ્યક એટલે કે કોઈ બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યા અહીંયા આ વસ્તુ કમ્પલસરી છે આનામાં કોઈ રિસ્ટ્રિક્શન નથી અહીંયા ખાલી ફક્ત બે ભિન્ન સંખ્યા હોતી જયારે અહીંયા બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ યસ એ હોવું જોઈએ બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યા એ અને બી ની વચ્ચે કોઈક સંખ્યા કેપિટલ જી એવી રીતે આપણે ગોઠવીએ કે જેનાથી બનતી શ્રેણી એ કેપિટલ જી બી એ સમગુણોત્તર શ્રેણી બને તો જી ને આ બે સંખ્યાઓ એ અને બી નો સમગુણોત્તર મધ્યક કહેવામાં આવે છે અને યસ બે સંખ્યાઓ એ અને બી નો સમગુણોત્તર મધ્યક જી બરાબર બંનેનું ગુણાકારનું વર્ગમૂળ ઓકે જી બરાબર વર્ગમૂળમાં એ બી ઓકે એ જ વસ્તુ આમાં જે છે એ જ વસ્તુ આમાં એક્સટેન્શન છે યસ એ રીતે બે ભિન્ન સંખ્યાઓ બે ભિન્ન ધન સંખ્યાઓ એ અને બી વચ્ચેના એન સમગુણોત્તર મધ્યક એટલે કે એ અને બી ની વચ્ચે આપણે એન એવી સંખ્યાઓ ઉમેરીએ કે જેનાથી બનતી આખી શ્રેણી એ જી વન જી ટુ જી થ્રી અપ ટુ જી એન બી એ આખી શ્રેણી સમગુણોત્તર શ્રેણી બને તો આ યસ આ જી વન જી ટુ જી અપ ટુ જી એન એ અને બી વચ્ચેના એન સમગુણોત્તર મધ્યકો કહેવાય ઓકે તો યસ આ શોધવા હોય તો કેવી રીતે ગોઠવું કેવી રીતે શોધવા યસ આપણને ખબર છે કે સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ એ ખબર હોવું જોઈએ સામાન્ય ગુણોત્તર આર ખબર હોવી જોઈએ આપણે ગમે તે વસ્તુ શોધી કાઢે એટલે આમાં આપણને આ પ્રથમ પદ તો એ આપેલું જ હોય આપણે આર શોધવાનું તો આર માટે બી ભાગ્યા એ આપણું તારવ્યું છે મેં બધું બતાવેલું છે અહીંયા બી ભાગ્યા એની આખાની વન અપન એન પ્લસ વન ગા એના પછી આપણને આર મળી ગયું પછી એના પરથી જી વન એટલે એ ઇન્ટુ આર જી ટુ એ ઇન્ટુ આર સ્ક્વેર જી એન બરાબર એ ઇન્ટુ આર એસ ટુ એન યસ આ રીતે આપણે આ વસ્તુઓ શોધી શકીએ ઓકે સો જસ્ટ આ બેઝિક વસ્તુઓ છે ભણી ગયા છે આપણે બહુ બધા દાખલા બી આમાં કરી લીધા છે સમજ્યા છે સારી રીતે છતાંય યસ થોડાક દિવસો થઈ ગયા છે યસ થોડું તમારે યસ એ વસ્તુનું રિવિઝન નહીં થયું હોય તમે ધ્યાન નહીં આપ્યું હોય તો યસ એ દ્રષ્ટિએ મેં આ શરૂઆત કરીશ કારણ કે જેનાથી હવે આપણે આગળ દાખલા ગણીએ તો યસ એમાં આ બધી વસ્તુ આપણને સમજાવી જાય ઓકે આના સિવાય છે ને આ બંને શ્રેણીની અમુક લાક્ષણિકતાઓ પણ મેં તમને લખાવડાવી છે ઓકે એ જસ્ટ એક વખત જોઈ જજો એ લાક્ષણિકતાઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઓકે
सो जस्ट आटली वस्तुओ छे आना सिवाय मारे प्रथम एन धन प्राकृतिक संख्याओना सरवाळो प्रथम एन प्राकृतिक संख्या वर्गोना सरवाळा प्रथम एन प्राकृतिक संख्या घन नो सरवाळो आ वस्तु आपणे जोवानी छे ओके हूँ नेक्स्ट बोर्ड पर लखू छू एना सूत्रो छे आपणे तारव्या छे के अहीं तो काम लागशे बीजी घणी बधी जग्याए पण काम लागशे ओके अने यस एक अनंत समगुणोत्तर श्रेणी नो पण सरवाळो आवे छे ओके यस ए बे वस्तु हूँ नेक्स्ट बोर्ड पर लखू छू अने तमने समजावुं छुं ओके पहला आ वस्तु एक वक्त इज रिविजन तमे बधाए कम्पलसरी एक वक्त लखवानी छे जेनाथी आखुं आपणने रिकेप थई जाय ओके सो जस्ट डू इट यस स्टूडेंट अहीं हूँ अनंत समगुणोत्तर श्रेणी नो सरवाळो नो सूत्र छे सिम्पल सूत्र छे આપણે ભણી પણ ગયા છે એક ઇઝ અ રિવિઝન લખું છું અહીંયા અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ઓકે ના જો અનંત સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ એ તથા સામાન્ય ગુણોત્તર આર હોય જ્યાં માનકમાં આર લેસ ધેન વન માનકમાં આર લેસ ધેન વન એનો અર્થ માઇનસ વન લેસ ધેન આર લેસ ધેન વન એટલે કે યસ આનું જે સામાન્ય ગુણોત્તર હોય એ સામાન્ય ગુણોત્તરનું મૂલ્ય માઇનસ અને એક અને એકની વચ્ચે હોવું જોઈએ એનાથી મોટું કે એનાથી નાનું ના હોવું જોઈએ ઓકે તો જ આ શક્ય બનશે બાકી અશક્ય બનશે ઓકે તો યસ પ્રથમ યસ અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો જેને આપણે કેપિટલ એસ થી દર્શાવીએ છીએ એ છેદનો વન માઇનસ આર યસ અહીંયા ધ્યાન રાખવાનું મોર આર લેસ ધેન વન યસ આ કન્ડિશનનું પાલન થવું જોઈએ આ શરતનું પાલન થવું જોઈએ ત્યારે શક્ય બનશે બાકી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો શોધી શકાશે નહીં આ કન્ડિશન હશે તો જ શોધી શકાશે આ વસ્તુ જોઈશ ઓકે આના સિવાય જસ્ટ એક છેલ્લી વસ્તુ જે મારે તમને બતાવવાની છે એટલે કે યસ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે અહીંયા આપણે વન પ્લસ ટુ પ્લસ થ્રી ડેશ 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 એન જેને સંકેતમાં આપણે લખીએ છીએ સિગ્મા કે કે બરાબર વન ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ એન એન પ્લસ વન બાય ટુ યસ આ બહુ જ મહત્વના સૂત્રો છે આ તમારે યાદ રાખવાના છે ઓકે એ જ રીતે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો એટલે કે વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર ડેશ 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 અપ ટુ એન સ્ક્વેર એન સંકેતમાં આપણે સિગ્મા ઓફ કે સ્ક્વેર કે વન ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ ઓકે જસ્ટ બી કેરફુલ આ સૂત્રો ડાયરેક્ટ યાદ રાખવાના છે અને આ બધી વસ્તુનો ઉપયોગ આપણે વિશિષ્ટ પ્રકારની શ્રેણીઓ શોધવામાં વિશિષ્ટ પ્રકારની શ્રેણી કે જેમાં જે સીધી સીધી સમગુણોત્તર કે સમાંતર શ્રેણીમાં ન હોય પરંતુ આપણે એને આપણે શોધવાનું ત્યારે આપણે એનું વ્યાપક પદ શોધીએ છીએ એટલે ઓબ્ઝર્વેશન પરથી આપણે આખું સ્વાધ્યાય છે નામ પર ચાર એ આપણે કર્યું છે એના પરથી આપણે વ્યાપક પદ શોધીએ છીએ એટલે કે એ એન શોધીએ છીએ એના પરથી એ કે પછીનો સરવાળો સિગ્મા એ કે કે વન ટુ એન એના પ્રમાણે એમાં જસ્ટ આ બધા સૂત્રોનો ઉપયોગ આવતો હોય છે ઓકે આપણે જસ્ટ એ વસ્તુ ભણી ગયા છીએ ત્રીજું પ્રથમ એન
प्राकृतिक संख्याओं का घन सरवाळो एटले के एक नो घन वत्ता बे नो घन वत्ता त्रण नो घन डेश श्रेष्ठ एन नो घन जेने संकेत में आप लखी छे सिग्मा के घन के वन टू एन इज इक्वल्स टू एन स्क्वेर एन प्लस वन होल स्क्वेर बाय फोर केस आ बीजू कई नहीं प्रथम एन प्राकृतिक संख्याओं जो सरवाळो छे एनो वर्ग सीधो आ वस्तु आपने मड़ी जाए અને યસ આમાં એક વસ્તુ જે ધ્યાન રાખવાની છે આ સિગ્મા વન કે વન ટુ એન એટલે કે યસ એન પદ સુધી એક 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 ઉમેરવાનો છે એનો જવાબ આવે એન ઓકે યસ આ રીતે આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે સિગ્માનો ઉપયોગ કેવી રીતે થાય છે યસ આપણે દાખલાઓમાં જોયું છે યસ આ બધી જ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ યસ આપણે એના પર આધારિત દાખલાઓ પણ કર્યા છે પણ યસ એઝ અ રિવિઝન એક વખત પાછું તમને રિમાઇન્ડ કરાવવા માટે આ જસ વસ્તુ મેં લખી છે તો યસ વ્યવસ્થિત આ બધી વસ્તુ લખી દેવાની છે આ વસ્તુનો આપણે ઉપયોગ પણ કરીશું ઓકે સો જસ્ટ ડુ ઇટ હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય 9 ના જ્યાંથી દાખલા બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ ઓકે જસ્ટ ફિનિશ ઇટ અપ યસ સ્ટુડન્ટ અહીંયા મેં પ્રકરણ સ્વાધ્યાય 9મો દાખલો મેં લખ્યો છે ઓકે ફાઇન આપણે વાંચી લઈએ અને યસ ધીરે ધીરે શરૂઆત કરીએ ઓકે સમગોત્ર શ્રેણીનું પ્રથમ પદ 1 છે તેના ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો 90 છે આ સમગોત્ર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો ઓકે અહીંયા આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની હોય પહેલા તો કઈ શ્રેણી આપી છે એ અહીંયા સમગોત્ર શ્રેણી છે પ્રથમ પદ 1 છે એટલે કે અહીંયા પ્રથમ પદ એટલે કે એ એ બરાબર 1 આપણને આપી દીધું છે ઓકે અને આપણે શોધવાનું છે સામાન્ય ગુણોત્તર એટલે કે આર એ વસ્તુ આપણે શોધવાની છે યસ એના માટે આપણને એક શરત આપી છે ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો 90 છે ઓકે યસ એટલે અહીંયા છે ને આપણે જે જે વસ્તુ આપી છે પહેલા લખીએ અહીંયા યસ એ બરાબર 1 આપણે સામાન્ય ગુણોત્તર શોધવાનો છે ધારો કે સમગુણોત્તર શ્રેણી સામાન્ય ગુણોત્તર આર છે કે આપણને ખબર છે જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય ગુણોત્તર આર હોય તો માટે વ્યાપક પદ એ એન ઇઝ ઇક્વલ્સ ટુ એ આર ની એન માઇનસ વન ઘાત યસ હવે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે આર શોધવાનું છે એ આપેલું છે ઓકે શરત આપી છે ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો 90 છે ઓકે એટલે કે અહીંયા એ 3 પ્લસ એ 5 યસ આ એન ઉપર એ 3 પ્લસ એ 5 બરાબર આપણને આપ્યું છે 90 યસ આ સૂત્ર પરથી એ 3 તો શું લખાશે એ આર ની 3 માઇનસ એટલે એ આર સ્ક્વેર લખાશે એ 5 એમની બરાબર 5 મૂકવાનું એટલે યસ એ આર ની 4 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ 90 યસ અહીંયા આપણને એ આપેલું છે એટલે 1 છે એટલે આ થી થશે આર સ્ક્વેર પ્લસ આર ની 4 ઘાત બરાબર 90 યસ અહીંયા હવે થોડું ધ્યાન આપવાનું છે યસ મળી જશે એમાં કોઈ પ્રોબ્લેમ નથી યસ એકચ્યુઅલી આર સ્ક્વેર ને આર ની 4 ઘાત છે બધા પદોને એક બાજુ લઈ લઈએ એટલે યસ પહેલા મોટી ઘાત લખીએ પછી નાની ઘાત લખીએ માઇનસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 0 હવે એકચ્યુઅલી આ સમીકરણ માટે જ મેં આ દાખલો લીધો છે ઓકે અધરવાઇઝ ઇટ વોઝ ઇઝી ઓકે નાઉ જે આપણા પાસે એક્સ નું દ્વિઘાત સમીકરણ એટલે કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એના પ્રમાણે આ એકચ્યુઅલી આર ની 4 ઘાત છે આર સ્ક્વેર છે તો આ આર સ્ક્વેર નું દ્વિઘાત સમીકરણ છે ઓકે આનું આર સ્ક્વેર ઓકે જે રીતે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ સ્ક્વેર એક્સ નો વર્ગ એનું વર્ગમૂળ એક્સ આવે એ રીતે આર ની 4 ઘાત નું વર્ગમૂળ આર સ્ક્વેર એટલે કે યસ આ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારનું જ છે ફક્ત આ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એ ચલ એક્સ નું દ્વિઘાત સમીકરણ કહેવાય એના પ્રમાણે આ આર ના વર્ગનું આર સ્ક્વેર નું દ્વિઘાત સમીકરણ કહેવાય અહીંયા આપણે અવયવો પાડવાના છે એટલે કે યસ માઇનસ 90 નો અવયવ પાડવાના છે માઇનસ છે એટલે કે યસ
માઇનસ 90 નો એવા અવયવો જેનો તફાવત મધ્યમ પદનો સદગુણ એટલે કે 10 નવાની 9 ઓકે એટલે યસ 10 નવાની 90 ઓકે તો યસ એના પ્રમાણે આપણે જો લખવું હોય તો આપણે આ રીતે અહીંયા થશે આર ઇઝ ટુ 4 પ્લસ 10 નવાની એટલે યસ આર સ્ક્વેર ની જગ્યાએ 10 આર સ્ક્વેર માઇનસ 9 આર સ્ક્વેર માઇનસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્રથમ બે પદો માંથી આર સ્ક્વેર સામાન્ય નીકળશે એટલે આર સ્ક્વેર પ્લસ 10 બાકીના બે પદો માંથી માઇનસ 9 સામાન્ય નીકળશે એટલે આર સ્ક્વેર પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ આપણને અવયવ મળી ગયા આર સ્ક્વેર માઇનસ 9 આર સ્ક્વેર પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ બેનો ગુણાકાર શૂન્ય છે એટલે કે આર સ્ક્વેર માઇનસ 9 બરાબર 0 અથવા આર સ્ક્વેર પ્લસ 10 બરાબર 0 ઓકે ના જમણી બાજુ લઈ જઈશ તો આર સ્ક્વેર બરાબર 9 અથવા આર સ્ક્વેર બરાબર માઇનસ 10 હવે આપણે જોવાનું છે કે કેવું લેવું જોઈએ આપણને ખબર છે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ હંમેશા જે શૂન્યેતર સંખ્યા હોય ઓકે દેટ ઇઝ ધન સંખ્યા હોય ઓકે શૂન્ય કે શૂન્ય કરતા મોટી હોવી જોઈએ ઓકે અહીંયા શું છે આર સ્ક્વેર બરાબર માઇનસ 10 જે અહીંયા યસ વર્ગ એ ઋણ હોઈ શકતો નથી એટલે કે અહીંયા આર સ્ક્વેર બરાબર માઇનસ 10 શક્ય નથી માટે આપણા પાસે શું આવે તો કે આર સ્ક્વેર બરાબર 9 આપણે આર શોધવાનું છે બંને બાજુ વર્ગમૂળ લેવાનું છે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ યસ આનો સામાન્ય ગુણોત્તર પ્લસ કે માઇનસ 3 થઈ શકે છે ઓકે સો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુઓ કરવાની હોય છે ઓકે યસ અહીંયા મેઇન આ સમીકરણ જોઈને કોઈ ગભરાવાની જરૂર નથી યસ આ દ્વિઘાત સમીકરણ છે ફક્ત આર સ્ક્વેર ના સ્વરૂપમાં છે એવું આપણે સમજવાનું છે યસ એના માટે જ મેં આ દાખલો લીધો છે ને યસ આ સમજાવ બાકી અધરવાઇઝ ઇટ્સ ઇઝી સમગુણોત્તર શ્રેણી હોય યસ એ અને આર મેળવવાનું હોય એ અને આર આપેલું તો યસ કોઈ પણ વસ્તુ શોધી શકીએ બે માંથી એક આપેલું હોય તો યસ બીજી કોઈ આપણને શરત આપેલી હોય અને જો બંને નથી આપેલી ને તો બે શરતો આપેલી હોય ઓકે અને પછી આપણે કારણ કે બે અજ્ઞાત હોય તો બે અજ્ઞાત ને આપણે ઉકેલવા માટે આપણા પાસે બે સમીકરણો હોવા જોઈએ યસ એના પ્રમાણેની આ વસ્તુ છે બીજું કઈ જ નથી ઓકે સો જસ્ટ ડુ ઇટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં 10મો દાખલો લખ્યો છે યસ સરસ દાખલો છે વાંચી સમજીને એના પ્રમાણે આગળ વધીએ ઓકે ના 10મો એક્ઝામ્પલ સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 56 56 છે જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1 7 અને 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે આ સંખ્યાઓ શોધ યસ અહીંયા આપણે જોઈએ તો યસ ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં જેવું કહી દીધું છે એમનો સરવાળો આપ્યો છે યસ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો યસ સમગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ પદ હોય કે કોઈ પણ સંખ્યાઓ શોધવી હોય તો આપણા પાસે બે વસ્તુ હોવી જોઈએ એ અને આર એટલે કે પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર ઓકે ના અહીંયા પ્રથમ પદ કે સામાન્ય ગુણોત્તર એવું કંઈક મેન્શન કરેલું છે તો કે નથી પણ યસ એક શરત આપેલી છે કે આ ત્રણ સંખ્યાઓનો સરવાળો 56 છે અને યસ એ અને આર બંને શોધવાનું છે તો યસ બંને શોધવાના હોય બે અજ્ઞાત શોધવાનું તો બે સમીકરણ બનવા જોઈએ તો એના માટે આગળ બીજી શરત આપેલી છે ઓકે જોઈએ અહીંયા જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે એટલે કે આ ત્રણ જે સંખ્યાઓમાંથી પહેલી સંખ્યામાંથી 1 બીજી સંખ્યામાંથી 7 અને ત્રીજી સંખ્યામાંથી 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી એટલે કે યસ આ ત્રણ સંખ્યા સમગુણોત્તર શ્રેણીમાં છે આ ત્રણ શ્રેણી સંખ્યાઓમાંથી પહેલીમાંથી 7 બીજીમાંથી 7 1 બીજીમાંથી 7 ત્રીજીમાંથી 21 બાદ કરીએ તો જે નવી સંખ્યાઓ મળે એ સમગુણોત્તર સમાંતર શ્રેણીમાં છે એવું આપે છે આ બીજી શરત કહેવાય ઓકે આ સંખ્યાઓ શોધો ઓકે ના અહીંયા પહેલા તો સમગુણોત્તર શ્રેણીમાં ત્રણ સંખ્યાઓ છે એટલે યસ અહીંયા એ ત્રણ સંખ્યાઓ આપણે ટાળી શકીએ એ એ આર અને એ આર સ્ક્વેર ઓકે એટલે યસ પહેલા ધારો કે યસ સમગુણોત્તર શ્રેણીની ત્રણ સંખ્યાઓ એ આર
આર સ્ક્વેર છે. ઓકે, કારણ કે સમગ્રોત્તર શ્રેણીમાં એટલે યક ક્રમિક પદોનો તફાવત અચળ સંખ્યા રહેવી જોઈએ. આ બેનો આર, આનો પણ આર. ઓકે, આમનો સરવાળો આપણને આપ્યો છે 56. ઓકે, એટલે અહીંયા એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર બરાબર 56 આપ્યું છે. ત્રણે માંથી એક સામાન્ય નીકળે છે તો યસ, એ સામાન્ય નીકળે છે તો વન પ્લસ આર પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 56. યસ, એટલે એક આપણને આ સમીકરણ મળ્યું. યસ, આપણને એ અને આર બંને મળી જાય તો આપણે આ ત્રણ સંખ્યાઓ છે, આ ત્રણ સંખ્યાઓ એ એ આર ને આર એ આર સ્ક્વેર થાય. ઓકે, ના અહીંયા આ સંખ્યાઓમાં તેનું ક્રમે 1, 7 અને 21 એટલે કે આમાંથી 1, આમાંથી 7 અને આમાંથી 21. ઓકે, એટલે યસ આપેલ સંખ્યાઓ માંથી અનુક્રમે 1, 7 અને 21, 12 કરતા મળતી નવી સંખ્યાઓ a-1 ar-7 યસ ar સ્ક્વેર માઇનસ 21 થાય. આ જે સંખ્યાઓ મળે છે આ ત્રણ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. ઓકે, યસ, એ માઇનસ 1 એ આર માઇનસ 7 એ આર સ્ક્વેર માઇનસ 21 સમાંતર શ્રેણી બનાવે. ઓકે, કારણ કે સમાંતર શ્રેણીમાં છું. અનુક્રમે આપણે 1, 7 અને 10, 12 કરીએ આ સંખ્યાઓમાં, તો જે નવી સંખ્યાઓ બને એ સમાંતર શ્રેણીમાં. ઓકે, ના આમાં સમાંતર શ્રેણીના ત્રણ પદોનો ગુણોત્તર એની લાક્ષણિકતા આપણે લખી છે. જો ત્રણ સંખ્યાઓ એ બી અને સી એ સમાંતર શ્રેણીમાં હોય તો 2b = a + c. યસ, આપણા પાસે આ વસ્તુઓ છે. ઓકે, એ જ રીતે જો ત્રણ સંખ્યાઓ એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² = ac. એ જ રીતે યસા બધી જે લાક્ષણિકતા આપણે આગળ જોઈએ, બધા ગુણધર્મો આપણે લખ્યા છે, સમજ્યા છે. યસ, અહીંયા આ બધી વસ્તુનો ઉપયોગ આવશે. અહીંયા આ ત્રણ સંખ્યા સમાંતર શ્રેણીમાં છે તો યસ, જો ત્રણ સંખ્યાઓ એ બી અને સી સમાંતર શ્રેણીમાં હોય તો એના માટે લખાય 2b = a + c. અથવા તો કોઈ ત્રણ સંખ્યા માટે આપણે એવું સાબિત કરી દઈએ, ત્રણ સંખ્યાઓ એ બી સી માટે આપણે એવું સાબિત કરી દઈએ કે 2b = a + c છે તો એ બી સી સમાંતર શ્રેણીમાં છે એવું આપણે કહી શકીએ. યસ, આ બંને અરસપરસ આપણે લખી શકીએ છીએ. અહીંયા આપણને આ સમાંતર શ્રેણીમાં કીધું છે એટલે કે યસ આ એ આ બી અને સી માટે અહીંયા એ બી સી તો યસ એ બી સી સમાંતર શ્રેણીમાં હતો 2b = a + c તો એ હિસાબે 2 a·7 = a-1 + a·2 - 21. ઓકે, ના અહીંયા આપણે આને સારું સ્વરૂપ આપીએ. એ સારું સ્વરૂપ આપવામાં અહીંયા 2 a·r - 14 a + આ બંને સરવાળો કરીશું પ્લસ a² - 22. ઓકે, હવે બધા એ વાળા પદો એક તરફ લાવી દઈએ તો યસ અહીંયા એસ અને જમણી બાજુ લઈ જઉં છું અને આને હું ડાબી બાજુ લાવું છું તો થશે એ આ બાજુ આવશે -2 a·r + a² અને 22 આપણે ડાબી બાજુ લાવીશું કે 22 - 14 એટલે આપણને મળશે 8. ઓકે, યસ, અહીંયા 2 a·r ને હું જમણી બાજુ લઈ ગયો છું, -r ને આ બાજુ લઈ સાઈડ. આ ત્રણ માંથી સામાન્ય નીકળશે a એટલે કૌંસમાં આવશે 1 - 2r + r² = 8. યસ, આપણે એ અને આર શોધવાના છે, એ અને આર મળી જાય તો આપણે જે સંખ્યાઓ છે શોધવાની સંખ્યાઓ એ એ આર ને એ આર સ્ક્વેર છે. યસ, આપણા પાસે સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે. યસ, હવે અહીંયા શું કરવું જોઈએ? યસ, ભાગાકાર લઈ લો કારણ કે એ એ કટ થઈ જશે. યસ, એટલે કે અહીંયા 1/2 એકમાં
a cos 1 plus r square trademark a cos 1 minus 2r plus r square is equals to 56 by 8. ओके आठ सत्तानु छप्पन ए कट थी गयु वन प्लस आर स्क्वेर छेद वन माइनस टू आर प्लस आर स्क्वेर इज इक्वल्स टू सात यस हवे आपणे पासे बधुं ज आरना स्वरूपमां आवी गयुं साधु स्वरूप आपीए तो यस वन प्लस आर स्क्वेर इज इक्वल्स टू आर सेवन माइनस फोर्टीन आर प्लस सेवन आर स्क्वेर બધા જ પદો ને એક તરફ લાવી દઈએ સેવન આર સ્ક્વેર આર સ્ક્વેર આપણે માઇનસ આર સ્ક્વેર આ થઈ જશે સિક્સ આર સ્ક્વેર માઇનસ ફોર્ટીન આર માઇનસ આર આ થશે માઇનસ ફિફ્ટીન આર સાત માઇનસ એક પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો યસ બધામાંથી કંઈક સામાન્ય નીકળે એવું છે તો ત્રણ સામાન્ય કાઢીશું તો ટુ આર સ્ક્વેર માઇનસ ફાઈવ આર પ્લસ ટુ is equals to 0 ત્રણ આ બાજુ જશે એટલે કટ થઈ જશે 0 થઈ જશે 0 ભાગ્યા 3 0 એટલે આપણને મળશે 2r square minus 5r plus 2 is equals to 0 yes again આ આપણને સમીકરણ મળી ગયું આ દ્વિઘાત સમીકરણ છે r ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ છે ઓકે x square plus bx plus c x ની જગ્યાએ r છે એટલે આનો ઉકેલ આપણને r મળે એના માટે આપણે અવયવ પાડો અવયવ એટલે કે એ ઇન્ટુ સી અહીંયા એ ઇન્ટુ સી એટલે કે બે ગુણ્યા બે ચાર પ્લસ ચાર ના આપણે અવયવ પાડવાના છે પ્લસ ફોર ના અવયવ પાડવાના એટલે એવા અવયવ પણ પ્લસ ફોર છે એટલે ચાર ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદ નું સગવડ મધ્યમ પદ નો સગવડ શું છે પાંચ એટલે ચાર ના અવયવ ચાર ઇન્ટુ ચાર બંને માં મધ્યમ પદ નું ચિહ્ન એટલે અહીંયા ટુ આર સ્ક્વેર માઇનસ ફોર આર માઇનસ આર પ્લસ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો યસ પહેલા બે પદો મારી સામાન્ય નીકળશે ટુ આર કૌંસમાં આર માઇનસ ટુ આમાં માઇનસ વન સામાન્ય આર માઇનસ ટુ બરાબર ઝીરો ટુ આર માઇનસ વન આર માઇનસ ટુ બરાબર ઝીરો માટે ટુ આર માઇનસ વન બરાબર ઝીરો અથવા આર માઇનસ ટુ બરાબર ઝીરો યસ અહીંયા આર ને કરતા બનાવીશું તો યસ આર બરાબર વન બાય ટુ અથવા આર બરાબર ટુ આ બે વસ્તુ આપણને મળે ઓકે નાવ આર નું મૂલ્ય મૂકીને બંને માંથી યસ બંને માંથી કોઈ પણ એક સમીકરણમાં આર નું મૂલ્ય મૂકીને આપણે એના પ્રમાણે અનુરૂપ એ શું આવે છે એટલે શોધી શકીએ ઓકે યસ આર બરાબર વન બાય ટુ માટે સમીકરણ એક પરથી ઓકે આર બરાબર વન બાય ટુ માટે સમીકરણ એક પછી એક વન પ્લસ વન બાય ટુ આર પ્લસ આર સ્ક્વેર એટલે કે વન બાય ફોર ઇઝ ઇક્વલ્સ ટુ ફિફ્ટી સિક્સ એટલે કે અહીંયા એ કૌંસમાં ફોર ફોર પ્લસ ટુ પ્લસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ફિફ્ટી સિક્સ એ ઇન્ટુ 7 by 4 is equals to 56. એને કરતા બનાવીએ તો a બરાબર 56 into 4 by 7 7 58 56 ઓકે એટલે યસ a બરાબર 32 r બરાબર 1/2 હોય તો a બરાબર 32 મળે યસ માટે માંગેલી સંખ્યાઓ કઈ કઈ છે એ એ આર ને એ આર સ્ક્વેર એ બરાબર 32 એ આર બરાબર 32 ઇન્ટુ આર એટલે કે 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ 16 અને એ આર સ્ક્વેર 32 ગુણ્યા 1/4 ઇઝ ઇક્વલ્સ ટુ 8 32 16 ને 8 થાય એ જ રીતે આપણે આર બરાબર 2 માટે યસ એ જ વસ્તુ પ્રોસિજર કરવાનો છે આર બરાબર 2 સમીકરણ એકમાં મૂકવાનું એ હું તમારા ભાગમાં મૂકું છું અહીંયા આર બરાબર જે ટુ છે એ આમાં મૂકીશું એના પરથી આપણને એ મળશે એમાં જે પ્રથમ પદ તમને આઠ એટ મળશે એનાથી ઉલટું આવશે આઠ સોળ ને બધું સંખ્યાઓ આ જ આવશે ખાલી ક્રમ બદલાશે આનામાં
એ બરાબર આર બરાબર વન બાય ટુ માટે 32, 16 અને 8 મળે છે. આર બરાબર ટુ માટે 8, 16 ને સંખ્યા જ મળશે, બીજું કઈ નહીં. ક્રમ બંને રીતે એ સંગોત્ર શ્રેણીમાં જ ગોઠવાશે. ઓકે, સો જસ્ટ એના માટે સેકન્ડ જે પાર્ટ છે આર બરાબર ટુ માટેનો એ હું તમારા પર છોડું છું. એ તમે જસ્ટ આ સેમ રીતે કરવાનો છે. આર બરાબર ટુ મળે સમીકરણ એક પરથી આર બરાબર ટુ મૂકી દેવાનું એ તમને એ મળ્યું. ટુ મૂકશો એટલે શું થશે, આ 7 એ બરાબર 8 મળી જશે. યસ, પછી 8, 16 ને 32 એ 3 સંખ્યાઓ થશે. ઓકે, એ તમારે પાર્ટ તમારા પાર્ટમાં તમારે કરી લેવાનું છે. યસ, જનરલી આ રીતે જ સંખ્યાઓ મળતી હોય છે. યસ, કારણ કે ગુણોત્તર બદલાય છે ને, 1/2 છે ને બીજામાં 2 છે, એટલે કે 8, 16 ને 32 એ પ્રમાણે આમાં 1/2 32, 16 ને 8 અડધી રીતે થતી જાય છે. ઓકે, સો જસ્ટ એ રીતે દાખલો તમારે કરવાનો છે. અહીંયા જે ખાસ જે ધ્યાન રાખવાનું હોય એ યસ, સંગુણોત્તર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. સંગુણોત્તર શ્રેણીના પદોની લાક્ષણિકતાઓ, સમાંતર શ્રેણીના પદોની લાક્ષણિકતાઓ, એના પ્રમાણે આપણે ઉપયોગ કરતો જવાનો હોય છે, બીજું કઈ જ નથી. 3 સંખ્યા આપણે સંગુણોત્તર શ્રેણીમાં છે એમનો સરવાળો 56, એટલે 3 સંગુણોત્તર શ્રેણીમાં સંખ્યાઓ AAR ને AR સ્ક્વેર હોય. યસ, એમનો સરવાળો આવ્યા પછી કન્ડિશન પછી દરેકમાંથી અનુક્રમે 1, 7 અને 21, એટલે આમાંથી 1, 7 અને 21 જે નવી સંખ્યાઓ મળી, આ નવી સંખ્યા પછી આપણને કીધું છે કે સમાંતર શ્રેણીમાં હોય એવું કીધું છે. એટલે 3 સંખ્યાઓ ABC સમાંતર શ્રેણીમાં આપણે લખી શકીએ કે 2B બરાબર A+C. યસ, એ ગુણધર્મ આપણે ઉપયોગ કર્યો. યસ, એના પછી આપણને બીજું સમીકરણ મળી ગયું. યસ, પછી સ્ટ્રેટ હવે છે ભાગાકાર લઈ જશો, આર મળશે. આર પરથી બંને સમીકરણ મળી, યસ, એકવાર નહીં તમે બેમાં મૂકશો તો પણ સેમ જ જવાબ આવશે. આર નું મૂલ્ય મૂકીને એ શોધીને જે સંખ્યાઓ છે AAR ને AR સ્ક્વેર એ રીતે આપણે શોધવાની છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ ફ્રેન્ડ, અહીંયા મેં બીજો 11મો દાખલો લખ્યો છે. યસ, એ પણ સરસ એક્ઝામ્પલ છે. ઓકે, અને યસ અહીંયા પ્રકરણ સ્વાધ્યાય છે. યસ, મેં પહેલા પણ વસ્તુ ક્લિયર કરી છે, પ્રકરણના ઉદાહરણો, પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાય, યસ, એમાંથી તમારી એક્ઝામમાં સવાલો ક્વેશ્ચન પૂછાવવાના નથી, પરંતુ યસ આ બધા સમજવા જરૂરી છે. યસ, એટલે આ દાખલાઓમાં સામાન્ય રીતે મેં પ્રકરણ સ્વાધ્યાય નવમાં એટલું બધું હોમવર્ક પણ નથી આપ્યું. મોટાભાગના દાખલાઓ હું તમને બતાવું છું. એનું કારણ છે કે અહીંયા જે ટેકનિકો છે કે જે રીતે આપણે દાખલાઓ ગણીએ છીએ એ સમજવા જરૂરી છે. ઓકે, તો યસ એ પોઈન્ટ ઓફ વ્યૂથી જ હું તમને દાખલા કરાવું છું. ફક્ત અહીંયા ના રોકાતા, એક વખત અહીંયા બોર્ડ પરથી તો તમારે કરવાના છે, પછી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. એકચ્યુઅલી કોમ્પિટિટિવ એક્ઝામનો જે બેઝ છે, JEE નો જે બેઝ છે, એ આ બધી વસ્તુ ઉપર આધારિત હોય છે. તો યસ, આ જે સમજશો તો તમે એ એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ઓકે, સો જસ્ટ એના માટે સમજીને આપણે કરતા જઈએ, બીજું કઈ જ નથી. યસ, મૂળભૂત વસ્તુ તો એ જ રહે છે, જસ્ટ થોડુંક ફેરવી લોકો પૂછતા હોય છે, તો એકોર્ડિંગલી આપણે એ પ્રમાણે થોડો ફેરફાર કરવાનો આવે. ઓકે, ના અહીંયા આપણે એક્ઝામ્પલ વાંચી એના પ્રમાણે આપણે દાખલો કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ના એક સંગોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે, એટલે પદોની સંખ્યા એટલે કે યુગ્મ એટલે કે 2, 4, 6 પદોની સંખ્યાઓ. યસ, અહીંયા પદ નથી કીધું, પદોની સંખ્યા કેટલા પદો છે, 15 પદો એટલે કે 16 પદ હોઈ શકે, 20 એટલે કે યુગ્મ સંખ્યામાં પદો હોઈ શકે. ઓકે, એટલે કે એક સંગોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે. જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતા 5 ગણો હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. એ આપણે સામાન્ય ગુણોત્તર શોધવાનું કીધું છે, એક આ શરત આપી છે. અને યસ, અહીંયા શરતમાં આ જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે, પદોની સંખ્યા યુગ્મ છે. યસ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. શ્રેણી કેવી છે, સંગુણોત્તર શ્રેણી. યસ, સંગુણોત્તર શ્રેણી વ્યાખ્યાયિત કરી, આપણા પાસે શું હોવું જોઈએ કે બે જ વસ્તુ, પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આ. ઓકે, આપણે ધારીએ, સંગુણોત્તર શ્રેણી પ્રથમ પદ એ તથા સામાન્ય ગુણોત્તર આર છે. યસ, હવે આપણને જે કીધું છે, જો પ્રથમ પદ એ હોય અને સામાન્ય ગુણોત્તર આર હોય તો યસ સંગુણોત્તર શ્રેણી એ AR, AR સ્ક્વેર એ રીતે લખાશે. યસ, માટે
समगुणोत्तर श्रेणी व्यापक स्वरूप ए आर स्क्वेर बी कैफ जो आ वस्तु है अपने आज जो पदों की संख्या युग्म यस युग्म बताऊ हो तो आप 2n थी बताइए ओके तो नाव एनु यस युग्म अहियां ए आर रेस टू 2n माइनस यस अहियां 2n माइनस 1 लखवानु यस तमने ए विचार थतो हशे कि यस 2n माइनस 1 तो अयुग्म थाय पण यस प्रथम पद में ए यस बीजा पद में आर नी एक घात तीजा में आर नी बे घात चौथा में आर नी त्रण घात एटले यस युग्म स्थाने रहेला पद नी जे घात छे ए अयुग्म थाय ओके अने यस अयुग्म संख्या में पदों छे यस अयुग्म एटले के 2n ए अयुग्म संख्या में कहेवाय एटले के यस आ पहेलू पद बीजू पद तीजु पद चौथु पद ए आर 2n मू पद एटले के युग्म पद यस अहीं आ वस्तु खास ध्यान राखवानी छे ओके एटले ज मैं तमने कीधुं छे यस प्रकरण स्वाध्याय 9 ना दाखलाओ आपणे समजवाना छे के कई रीते थाय छे लॉजिक कई रीते एप्लाय थाय छे कई रीते आपणे एने दर्शावी शकीए छीए यस अहीं मेन जे शुरुआत छे ए ज महत्वनी छे अहीं जे पदों गोठवाना छे आपणे युग्म संख्यामां पदों की संख्या कीधी छे यस युग्म एटले के यस 2n एटले के युग्म होवुं जोईए जो आपणे एन लेता तो एन मां शुं थतुं फाय जो अहीं 11 12 सॉरी 12 होत 12 माइनस 1 इज इक्वल्स टू 11 થતું એ વસ્તુ બરોબર છે પણ અહીંયા n લઈએ તો યસ n યુગ્મ છે કે અયુગ્મ છે એ આપણે આઈડેન્ટિફાય ના કરી શકીએ પરંતુ 2n હંમેશા યુગ્મ હોય યસ સમજો આ વસ્તુ જો આપ તમે યસ એવી બીજી આપણે અત્યાર સુધી લખતા હતા કે n પદ એટલે અહીંયા n n ઉપર a r is to n minus 1 પણ અહીંયા જે n છે એ યુગ્મ છે કે અયુગ્મ એ ના ખબર પડે કન્ફર્મ મીન્સ શોર થી આપણે વસ્તુ કહી શકતા નથી પરંતુ 2n તો યુગ્મ છે એ વસ્તુ આપણે કહી શકીએ યસ એન જો પ્રાપ્ત સંખ્યા તો 2n હંમેશા યુગ્મ સંખ્યા જ થાય અહીંયા પદોની સંખ્યા યુગ્મ છે એના માટે યસ અહીંયા એનમુ નહીં પણ યસ અહીંયા એન 2n મુ પર અને 2n મુ પર 2n માઇનસ 1 ઓકે જે રીતે એન મુ પર એ આર એસ ટુ એન માઇનસ 1 એટલે 2n મુ પર એ આર એસ ટુ 2n માઇનસ 1 ઓકે આ રીતે આ વસ્તુ થશે યસ આ રિપ્રેઝન્ટેશન મહત્વનું છે હવે અહીંયા જે આપણને કીધું છે એ જસ્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ જો બધા જ પદોનો સરવાળો એટલે કે યસ પહેલા જે આપ્યું છે એ વસ્તુ લખીએ બધા જ પદોનો સરવાળો બરાબર અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા 5 ગુણ્યા 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલ પદોનો સરવાળો ઓકે યસ બધા જ પદોનો સરવાળો એટલે કે યસ આ એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર ડેશ 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 એ આર રેસ ટુ 2n માઇનસ 1 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલ પદોનો સરવાળો અહીંયા અયુગ્મ સ્થાને રહેલા પદો યસ આમાંથી અડધા પદો યુગ્મ હોય ને અડધા પદો અયુગ્મ હોય ઠીક છે એટલે અહીંયા યુગ્મ સ્થાને અયુગ્મ સ્થાને રહેલ પદો એટલે કે આ એ એ આર સ્ક્વેર પછી એ આર ની 4 ઘાત એ જ રીતે યસ આગળ વધતા જઈશું તારા આગળનું પદ એ આર રેસ ટુ 2n માઇનસ 2 કારણ કે આ યુગ્મ સ્થાને છે કારણ કે યુગ્મ પદોની સંખ્યા આપણને કીધી છે ઓકે એટલે અયુગ્મ સ્થાને રહેલા પદો એટલે કે એ પછી એ આર સ્ક્વેર એ જ ક્રમમાં એ આર રેસ ટુ 4 યસ આગળ જે છે અને આગળનું પદ એ અયુગ્મ સ્થાને હશે એ આર રેસ ટુ અને કદાચ ઘાત ઓછી હોય એ 2n માઇનસ 2 યસ હવે આપણે જોઈએ તો ડાબી બાજુ આ બધા જ પદોનો સરવાળો એમ જોવા જઈએ તો આ સમગુણોત્તર શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આર અને પદોની સંખ્યા તો કે 2n અહીંયા જમણી બાજુ જોઈશું તો આ પણ જે પદો જે છે ને એ સમગુણોત્તર શ્રેણીમાં છે એ પ્લસ એ આર સ્ક્વેર પ્લસ અહીંયા પ્રથમ પદ એ થશે સામાન્ય ગુણોત્તર આર સ્ક્વેર થશે અને અહીંયા પદોની સંખ્યા કેટલી તો કે n યસ
આ વસ્તુ ધ્યાન રાખવાની છે. યસ અહીંયા ડાયરેક્ટલી લખી નાખું છું. યસ ત્યારે તમને ખબર, અહીંયા પદોની સંખ્યા 2n અને અહીંયા પદોની સંખ્યા n. કારણ કે આ શું છે, અહીં ટોટલ બધા જ પદોની સંખ્યા જો યુગ્મ હોય તો અયુગ્મ અને યુગ્મ સંખ્યાઓ એ અડધ અડધા પદો યુગ્મ સ્થાને હોય, અડધા પદો અયુગ્મ સ્થાને હોય. કોઈ પદો 2n છે તો યસ અયુગ્મ સ્થાને રહેલા પદોની સંખ્યા n હોય. ઓકે, અને યસ અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીશું. અને અહીંયા જે છે બધા જ પદો એટલે કે કુલ પદોની સંખ્યા 2n, એટલે કે અહીંયા પદોની સંખ્યા 2n થશે. આ સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આ અને પદોની સંખ્યા 2n, જમણી બાજુમાં પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આર સ્ક્વેર અને પદોની સંખ્યા n. યસ, જો પ્રથમ પદ એ હોય સામાન્ય ગુણોત્તર આર હોય તો એવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એ કૌંસમાં આર રેસ ટુ એન માઇનસ વન અપન આર માઇનસ વન, આર રેસ ટુ એન એટલે કે એન પદોની સંખ્યા. એના પ્રમાણે આપણે આ વસ્તુને જો લખવું હોય તો યસ ડાબી બાજુ એ સમગુણોત્તર શ્રેણી છે, પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આર અને પદોની સંખ્યા છે 2n, એટલે આના પ્રથમ 2n પદોનો સરવાળો. એટલે કે પ્રથમ પદ એ કૌંસમાં સામાન્ય ગુણોત્તર કયો છે એના માટે આર, આર રેસ ટુ યસ અહીંયા 2n. ઓકે યસ, કારણ કે પદોની સંખ્યા છે 2n, આર રેસ ટુ એન નહીં, આર રેસ ટુ 2n માઇનસ વન છેદમાં આર માઇનસ વન. એ રીતે જમણી બાજુ આપણે જોઈશું તો 5 ઇન્ટુ જમણી બાજુ આપણો સમગુણોત્તર શ્રેણી છે. અહીંયા પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આર સ્ક્વેર પદોની સંખ્યા એન, એટલે અહીંયા એના પ્રમાણે પ્રથમ પદ એટલે કે એ અહીંયા સામાન્ય ગુણોત્તર તો કે આર સ્ક્વેર અને કુલ પદોની સંખ્યા તો એન માઇનસ વન છેદમાં યસ જે સામાન્ય ગુણોત્તર હોય માઇનસ, એટલે અહીંયા આપણે જોઈશું તો એ આર રેસ ટુ ટુ એન માઇનસ વન છેદમાં આર માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઇન્ટુ એ અહીંયા આર રેસ ટુ ટુ એન માઇનસ વન છેદમાં આર સ્ક્વેર માઇનસ વન છે તેની જગ્યાએ આર પ્લસ વન આર માઇનસ વન આ વસ્તુ લખી શકીશું. યસ, હવે આપણે જોઈએ તો આ એ એ કટ થાય, આર એસ ટુ ટુ એન માઇનસ વન આ વસ્તુ કટ થઈ ગઈ, આર માઇનસ વન આર માઇનસ વન આ બી કટ થઈ ગયા. આપણા પાસે શું બાકી, ડાબી બાજુ બધું જોડી ગયું વન, અહીંયા જમણી બાજુ 5 છેદમાં આર પ્લસ વન યસ ચોકડી ગુણાકાર કરશો આર પ્લસ વન બરાબર 5, માટે આર ઇઝ ઇક્વલ્સ ટુ જે આપણે શોધવાનું છે. ઓકે, સો જસ્ટ બી કેરફુલ આ રીતે કરવાનું છે. યસ, વન્સ અગેન એક વખત પાછું આ વસ્તુ અહીંયા આ બતાવ્યું જે આપણને કીધું છે, અહીંયા કીધું છે કુલ પદોની સંખ્યા છે યુગ્મ છે. ઓકે, એટલે યસ આપણે એન પદો નહીં લઈ શકીશું કારણ કે એન યુગ્મ છે કે અયુગ્મ એ આપણને ખબર નથી. હા, 2n એ હંમેશા યુગ્મ છે, એટલે યસ પદોની સંખ્યા અયુગ્મ છે એટલે આપણે 2n લીધી. એટલે કે જો સમાન સમગુણોત્તર શ્રેણી છે પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર હોય તો યસ એના 2n પદો જો મારે દર્શાવવા હોય તો યસ એ એ આર એ આર સ્ક્વેર એ આર રેસ ટુ 2n માઇનસ વન, જે રીતે એન મુ પદ એન પદ હોય તો એ આર રેસ ટુ એન માઇનસ વન, એ રીતે 2n મુ પદ એ આર રેસ ટુ 2n માઇનસ વન આ વસ્તુ થાય. યસ, એના પછી આપણને જે શરત કીધી છે, શરતમાં બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળા કરતા 5 ગણો, એવું જસ અહીંયા લખ્યું છે. બધા જ પદોનો સરવાળો એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર અપ ટુ એ આર રેસ ટુ 2n માઇનસ વન 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલા પદો, અયુગ્મ સ્થાને પહેલા ત્રીજા સ્થાને, ઓકે પહેલા ત્રીજા પાંચમા સ્થાને એ રીતે થાય, પહેલા સ્થાને એ ત્રીજા સ્થાને એ આર સ્ક્વેર પાંચમા સ્થાને એ આર રેસ ટુ 4. યસ અયુગ્મ પદો છે આ યુગ્મ સ્થાને હોય અને આગળનું પદ એ અયુગ્મ સ્થાને હોય, આગળનું પદ એમાં આર ની એક ઘાત ઓછી આના કરતા એક ઓછી હોય, અહીંયા 2n માઇનસ 2 થશે. અહીંયા હવે આ બંને બાજુ જે સરવાળા લખેલા છે એ બંને બાજુના સરવાળા એ સમગુણોત્તર શ્રેણી જ બતાવે છે, પરંતુ ફરક છે. ડાબી બાજુ જે શ્રેણી છે એમાં પ્રથમ પદ એ છે, સામાન્ય ગુણોત્તર આર છે અને પદોની સંખ્યા 2n છે. ઓકે, એટલે અહીંયા આ સરવાળા માટે જો કોઈ પણ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ એ હોય, સામાન્ય ગુણોત્તર આર હોય અને પદોની સંખ્યા n હોય તો એના માટે એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ વન અપન આર માઇનસ વન એવું લખીએ છીએ. એટલે એ જ વસ્તુ અહીંયા આપણે પ્રથમ પદ એ લખી એ જ આવી ગયું. અહીંયા આર રેસ ટુ એન, એન પદો માટે આર રેસ ટુ એન, અહીંયા પદોની સંખ્યા 2n છે એટલે આર રેસ ટુ 2n માઇનસ વન છેદમાં
જે સામાન્ય ગુણોત્તરો માટે છે, સામાન્ય ગુણોત્તર ડાબી બાજુ માટે આર છે, આર માઇનસ વન. અને જમણી બાજુ હવે આપણે આ જોઈએ તો આબી સમગુણોત્તર શ્રેણી પણ આવે છે કે જેમાં પ્રથમ પદ એ છે અને સામાન્ય ગુણોત્તર આર સ્ક્વેર છે અને પદોની સંખ્યા એન છે. એટલે અહીંયા જે સામાન્ય ગુણોત્તર છે એ આર સ્ક્વેર પ્રથમ પદ એ છે, પાછી પ્રથમ પદ કૌંસમાં સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર અહીંયા છે કે આર સ્ક્વેર અને પદોની સંખ્યા કેટલી છે એન, એટલે કે આર સ્ક્વેર ની એન ઘાત માઇનસ વન છેદમાં સામાન્ય ગુણોત્તર માઇનસ વન. અહીંયા આના માટે સામાન્ય ગુણોત્તર છે આર સ્ક્વેર, એટલે કે આર સ્ક્વેર માઇનસ વન. યસ, સારું સ્વરૂપ પછી આપતા જઈએ છીએ. યસ, આપણને જવાબ આર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર મળે છે. ઓકે, તો જસ્ટ આ રીતે આપણે સમજવાના છે. યસ, એક વખત બોર્ડ પરથી કર્યા પછી જાતે પણ એક પ્રયત્ન કરવાના છે, એ રીતે તમારે આ દાખલાની તૈયારીઓ કરવાની છે. ઓકે, આ બધી વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ મહત્વની છે. ટેકનિકો અહીંયા જે વપરાય છે કે યસ, જે શબ્દો પરથી આપણે જે વસ્તુ લખીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. ઓકે, હવે અહીંયા એકચ્યુઅલી આજે હું વધારે નથી લેતો, ફર્સ્ટ ડે છે, આટલું જ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું, પણ મીન વાઇઝ જસ્ટ બધા ગુણધર્મો અને લાક્ષણિકતાઓ સમાંતર સમગુણોત્તર શ્રેણી તમારે વાંચી લેવાની છે. એક રિવિઝન ટાઈપ મેં તમને જે કરાવડાયું છે એ વસ્તુ પણ તમારે જોઈ લેવાની છે, અને જે દાખલા મેં કર્યા છે એ લખ્યા પછી તમે જાતે પણ એક વખત કરવાનો પ્રયત્ન કરવાના છો. ઓકે, સો આજના પૂરતું આટલું છે.